નમસ્કાર. મૂળમાં અમે કહેવાય માસ્તર. ખૂણે 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 ખાચરે ક્યાંય પણ શાકની થેલી લઈને પણ ગયા હોય ત્યાં ઓળખીતા પાળખીતા દૂરથી ઓળખી કાઢે, માસ્તર શાક લેવા આવ્યા. એટલે આપણે કહેવું પડે કે હા હું શાક લેવા આવ્યો. પણ અમારી એક વાત કે એક તો મૂળમાં માસ્તર, પણ સાથે સાથે કલા સાથેનો નાતો, અને વળગ્યા પાછા મિમિક્રી સાથે. એટલે સ્કૂલમાં પણ ક્યારેક ક્યારેક મિમિક્રીનો ઉપયોગ થઈ જાય, એવી વાતોનો ઉપયોગ થઈ જાય. શિક્ષણમાં પણ કલાના માધ્યમથી શીખવવાનો પ્રયોગ થઈ જાય. અને એક વાત તો ખાસ છે કે જેમ જમાનો બદલાય એમ માણસો બદલાય, માણસો બદલાય એમ શિક્ષણ બદલાય. તો શિક્ષણ જેમ 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 બદલાતું આવે છે એમ અમારે શિક્ષકોએ પણ બદલાવવું પડતું હોય છે. નીતિઓ બદલવી પડે, સ્ટાઇલ બદલવી પડે. તો હમણાં જ તાજેતરમાં એક પ્રયોગ કર્યો, એમાં એવું હતું કે મા બાપોની ફરિયાદો એટલી બધી વધી ગઈ કે સાહેબ તમે લેસન આપો છો કે નહીં, આ છોકરાઓ ઘેર લેસન કરતા જ નથી, રખડ્યા કરે છે, ટેલિવિઝન છોડતા નથી, જ્યારે ને ત્યારે સવારથી સાંજ સુધી બસ ટીવીની સામે બેસી રહે છે, જાત જાત અને ભાત ભાતના પ્રોગ્રામો આવે જ જાય છે, આવે જ જાય છે. કોણ જાણે શું થશે, આ બાળકોનું શું થશે, આ સમાજનું શું થશે, આપણું શું થશે. ત્યારે અમે એમને કહ્યું કે તમને શું તકલીફ છે, તો કે આખો દિવસ ફિલ્મના ગીતો ગાયા કરે છે આ છોકરાઓ. અને વાત પણ સાચી, સ્કૂલમાં રિસેસ પડે, છોકરાઓના મોંમાં આ જ ગીતો હોય. હવે ગંભીરતા તો ત્યાં છે કે બાળકો એ ફિલ્મના શબ્દોના સાચા અર્થ સમજતા નથી. 3 વર્ષની બેબી પણ બહુ સરસ રીતે જે ગીત ગાતી હોય પણ એના શબ્દોનો અર્થ એને ખબર હોતો નથી, અને આપણે એ શબ્દોનું અર્થઘટન કરીને બાળકને ધમકાવીએ છીએ, ચૂપ રહે, ફિલ્મના ગીતો ગાય છે, બિચારી એને ખબર જ નથી. તો એ ગીતમાં એને ગમે છે શું, એને ગમે છે ટ્યુન, રિધમ. તો આપણી વિવેક બુદ્ધિ ત્યાં કામ લાગે છે કે આપણે એને જે ગમતી વસ્તુ છે એનો ઉપયોગ કરીને મૂકીએ. તો અને આ વિચાર આવ્યો એટલે અમે સ્કૂલમાં એક પ્રોગ્રામ કર્યો, પર્યાવરણ ઉપરનો પ્રોગ્રામ. અમે પર્યાવરણ ઉપર ગમે એટલું શીખવ્યું એ બધું એળે ગયું, પણ ફિલ્મના ગીતો એની ટ્યુન અને એની રિધમ સાથે જે વસ્તુ શબ્દો ફેરવીને આપી એ બહુ ફટાફટ ઉતરી ગઈ એમના મગજમાં. તો એનો દાખલો હું તમને આપવા માંગુ છું. આમ એવું કર્યું કે જેમ અંતાક્ષરી હોય છે એમ જુદી જુદા ફિલ્મના અમુક ગીતોની પેરેડી બનાવી અને એના પહેલા પહેલા અક્ષર છે એની કાપલી તૈયાર કરી, ક ખ ચ છ જ જ, અને પછી મહેમાનોને બોલાવે એમની આગળ ટોપલી ધરવામાં આવીને કહ્યું કે આમાંથી કોઈ પણ એક ચિઠ્ઠી ઉપાડો. એ ચિઠ્ઠી ઉપડે, એમાં અ હોય, બ હોય, ર હોય, કોઈ પણ અક્ષર હોય એ ઉપાડે. મહેમાન કહે કે ભાઈ મારે બ આવ્યો, તો બ ઉપર બાળકો ગીત અને નૃત્ય શરૂ કરે. પણ એના દ્વારા આપેલું શિક્ષણ એટલું બધું ઉગ્યું છે કે ન પૂછો ને વાત. એના એક બે દાખલા તમને આપું. એમાં આવે છે જ, અમારે શીખવવું છે પર્યાવરણ. તો અમે બાળકોને જે પેરેડી આપેલી એ બાળકોએ રજૂ કરી, એના શબ્દો શું હતા. એ ફિલ્મનું ગીત કયું છે તો આપને ખબર પડી જ જશે. તો મહેમાને ઉપાડી ચિઠ્ઠી, એમાં આવ્યો જ, બાળકોએ તરત શરૂ કર્યું. ઝાડુ લગા કે રખના, ઝાડુ લગા કે રખના, કચરા હટા કે રખના, ઝાડુ લગા કે રખના, કચરા હટા કે રખના, રોગો સે ઘર કો તેરે તું હી બચા કે રખના, ઝાડુ લગા કે રખના, કચરા હટા કે રખના, રોગો સે ઘર કો તેરે તું હી બચા કે રખના. અને આ ગીત બાળકો રિસેસમાં ગાતા થઈ ગયા, તો અમને પણ એવું પ્રોત્સાહન મળ્યું. એના જેવું જે બીજું ગીત છે, અત્યારે પોલીસો જેની પાછળ લાગી છે, આપણી ટ્રાફિક પોલીસની મોટામાં મોટી ચિંતા છે એ છે કેરોસીનની રિક્ષાઓ પકડવાની. પ્રદૂષણ 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 ચારે બાજુ. તજજ્ઞોનું કહેવું એમ છે કે જો બાળકોના મનમાં આ ભાવ જો ભરવામાં આવે કે આ સાચી સમજ આપવામાં આવે તો આવતી પેઢીને એનો લાભ છે. આપણે મોટાઓ છેલ્લી ઉંમરમાં સમજીશું
તો ઓછો સમય ટકવાનું છે, પણ બાળકોમાં જે રેડેલા સંસ્કાર છે સામે સુધી ચાલવાના છે. તો બીજું એક ગીત છે, રિક્ષા મે કેરોસીન કા ત્રાસ હો ગયા, રિક્ષા મે કેરોસીન કા ત્રાસ હો ગયા, રાતો રે દિન મે પરેશાન હો ગયા, દિલ જિગર દોનો ગબરા ઉઠે, કૈસા એ પ્રદૂષણ કા રાજ હો ગયા, રિક્ષા મે કેરોસીન કા ત્રાસ હો ગયા, રાતો રે દિન મે પરેશાન હો ગયા, દિલ જિગર દોનો ગબરા ઉઠે, કૈસા એ પ્રદૂષણ કા રાજ હો ગયા. પછી ત્રીજું બાળકોને ગીત આપ્યું છે, આપણે રાત દિવસ શું કરીએ છીએ, ઉર્જાનો બગાડ કરીએ છીએ. કેવી રીતે? મિત્ર મળ્યો હોય, ઘરેથી સ્ટાર્ટ કર્યું તમે સ્કૂટર, પણ એક મિત્ર તમને મળે તો ચાલુ ચાલુ સ્કૂટર અને 15 મિનિટ સુધી તમે વાતો જ કર્યા કરો. એ જે પેટ્રોલનું એક એક ટીપું બળે છે એ ખરેખર આપણને, આપણા રાષ્ટ્રને બહુ જ નુકસાન પહોંચાડે છે. આખા વિશ્વમાં આજે સમસ્યા છે ઉર્જાની. તો બાળકોને નિબંધ લખવા આપો, પાટિયામાં ભણાવો તો એટલું ઉગતું નથી, પણ આવા ગીતો દ્વારા, આવી પેરેડ દ્વારા એમનામાં ખૂબ સિંચન થાય છે. તો ઉર્જાની વાત, પંખા ચાલુ રહી જાય, ટીવી ચાલુ રહી જાય, આપણે બાથરૂમમાં નાવા જતા રહીએ, પપ્પા દાઢી કરતા હોય તો નળ ચાલુ ચાલુ રહે અને પોતે દાઢી કર્યા કરે, દાઢી પૂરી થાય અડધા કલાકે ત્યાં સુધી નળનું પાણી ચાલ્યા જ કરે, મમ્મી વાસણ માંજતી હોય તો ડોલ ઉભરાઈને પાણી વહ્યું જ જતું હોય અને આ બાજુ વાસણનું કામ ચાલુ ચાલુ હોય, કપડાં ધોતી વખતે આવી રીતે આપણે પાણીનો બગાડ કર્યા જ કરતા હોઈએ છીએ. એવી જ રીતે ઉર્જાની વાત છે. તો વીજળી બચાવવી કેવી રીતે, શું કરવું? તો બાળકોને આવી પેરેડ દ્વારા અમે આપીએ છીએ. ઉર્જા યહાં ઉર્જા વહાં, ઉસકે સિવા જાના કહાં, ઉર્જા યહાં ઉર્જા વહાં, ઇસકે સિવા જાના કહાં, ન મિલી મગર બે ઉર્જા અગર, રોતે રહેંગે હમ સબ યહાં, ઉર્જા યહાં ઉર્જા વહાં, ઇસકે સિવા જાના કહાં. બાળકોને ગરબો પણ ખૂબ ગમે છે. નવરાત્રિમાં નાચી કૂદીને નવે નવ દિવસ બાળકો ઉજાગર કરતા હોય છે. તો આપણે ગરબાની ટ્યુન છે એ પણ એને ગમતી ટ્યુન છે એનો પણ ઉપયોગ કરી શકીએ. તો અહીંયા પણ એવો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમજી જા તું સમજી જા માનવી, તું સમજી જા ઘોંઘા ટકેરા યુગમાં, તું ચેતી જાજે રે ઘોંઘા ટકેરા યુગમાં, તું ચેતી જાજે રે, પ્રદૂષણોને અટકાવીને સમજી જાજે રે, પ્રદૂષણોને અટકાવીને સુખી થાજે રે, સમજી જા સમજી જા માનવી, સમજી જા. આવું બીજું પણ એક ગીત છે, બાળકો હોશે હોશે ગાય છે, યાઈ રે યાઈ રે. તો હા, તો એની ઉપર બેના રે ભાઈલા રે, શાણા છો તો સમજો રે, બેના રે ભાઈલા રે, શાણા છો તો સમજો રે, રેડિયો કે ટીવી હો ધીમા અવાજે હો, લાગે સુરીલા રે લાગે સુરીલા રે. તો આ રીતે આજની શિક્ષણ નીતિમાં પણ જો આવી રીતે ફેરફાર કરવામાં આવે તો ખરેખર બાળકો ખૂબ પામે અને આપણી નવી પેઢીને જે સંસ્કારો આપણે આપવા માંગીએ છીએ એ બહુ જલ્દીથી પચી જાય. મારો આ કેસેટમાં આ કાર્યક્રમ આપવાનો હેતુ એ જ છે કે કલાનું માધ્યમ એ એવું માધ્યમ છે કે અભણથી ભણેલા સુધી, નાનેથી
મોટા સુધી સૌ સુધી જો પહોંચવું હોય તો કલાનું માધ્યમ એ બહુ જ જરૂરી છે. હવે સમાજની જ વાત છે તો બીજી પણ એક વાત કહી દઉં કે આપણી સમાજ રચનામાં સંસારમાં સૌથી મોટા બે પાત્રો જેની ઉપર આખો સંસાર રચાયો છે, જેને આપણે નામ આપ્યું છે પતિ પત્ની, ધણી ધણીયાણી, વર વહુ, હુતો હુતી, જે કોતે. પણ આ બે ના હોય અને આ બેના મીઠા ઝઘડા, મીઠી વાતો અને જાત જાતના ભાત ભાતના પ્રસંગો ન હોય તો આ સંસાર સૂનો સૂનો લાગ્યા કરે, એમાં કઈ છે જ નહીં એવું લાગ્યા કરે. તો આજે એ પતિ પત્નીની વાત આપણે કરીશું. એક દાખલો તમને આપું. છોકરી છોકરાને કહે છે, એનો પ્રેમી છે, એને કહે છે, વાલા લગ્ન પછી હું તમારા બધા જ દુઃખો વહેંચી લઈશ. તો પેલો છોકરો કહે છે, પણ મારે તો એકે દુઃખ નથી. તો છોકરી કહે છે, તમે સમજતા કેમ નથી, હું તો લગ્ન પછીની વાત કરું છું. તો આવા પતિ પત્ની એ સામ સામે કેવા કેવા આક્ષેપો કરે છે. એક જ સાથે એક જ ઘરમાં રહે છે છતાં પણ સામ સામે ઝઘડતા હોય છે, બીજા દિવસે પાછા મેળ થઈ જતો હોય છે. આ જમાનો એવો છે કે સવારે પ્રેમ થાય છે, બપોરે લગ્ન થાય છે અને સાંજ પડતા છૂટાછેડા થઈ જાય છે, એવો આ જમાનો આવ્યો છે. તો આ જમાનામાં શું શું શક્ય છે? હવે અત્યારે તમે કોઈ પત્નીને જઈને પૂછો, કોઈ ગૃહિણીને, કે તમારે તમારા પતિ વિશે કંઈ કહેવું છે, તો એની હૈયાવાળ ઠાલવ છે જુદી રીતે. પતિને જઈને પૂછશો તો એની પત્ની વિશેની હૈયા ધારણ અને હૈયાવાળ ઠાલવ છે. કેવી રીતે એ હું તમને સમજાવું. સૌથી પહેલા આપણે પત્નીને પૂછ્યું કે તમારા પતિ વિશે તમારે શું કહેવું છે, તો એકદમ લાલ લાલ આંખો થઈ ગઈ, મોં ઉપર લોહી ધસી આવ્યું, એકદમ લાલ ગુમો થઈ ગયું, ગુસ્સો આવી ગયો અને એકદમ એમણે ગાવા માંડ્યું, અરે જબ્બો લેંગો પહેરી ફરતો, જબ્બો લેંગો પહેરી ફરતો જાણે મંત્રી મલકનો, જબ્બો લેંગો પહેરી ફરતો જાણે મંત્રી મલકનો, ઘરમાં ક્યાંય કામ ન લાગે, ઘરમાં ક્યાંય કામ ન લાગે, ચિંતા જગની કરતો રોયો, ચિંતા જગની કરતો. પછી અમે કહ્યું કે આટલો બધો ગુસ્સો છે તમને એમની ઉપર, તો કાજી સાંભળો તો ખરા, પાને ગલ્લે ગપ્પા મારી, પાને ગલ્લે ગપ્પા મારી મસાલા ચગળતો, પાને ગલ્લે ગપ્પા મારી મસાલા ચગળતો, પતિની ચિંતા છોડીને મહિલા મંડળ ભરતો, ગામમાં મહિલા મંડળ ભરતો. અમે તો સાંભળીને દંગ થઈ ગયા કે તમે આ કોની વાત કરો છો, તો કે અમારા એ. તો આ એક ઘરની આ વાત છે, પણ આપણા સમાજમાં જો ખરેખર સાચી રીતે બધી પત્નીઓને ઇન્ટરવ્યુ લઈને પૂછવામાં આવે તો ઘણું બધું બહાર આવે એમ છે. પણ એ જોખમકારક કામ હું લેવા નથી માંગતો, આપને સોંપું છું. ઘણા ઘર એવા છે કે જેમાં પતિને બિચારો કેવો કે કેવો એ તો તમારે નક્કી કરવાનું છે, પણ આ બે લીટી એમની આવશે. અમે એક પતિને મળ્યા, એમણે એમની વાત કરી કેવી રીતે એમને સવારે પ્રભાતિયાના બદલે બીજું કંઈક ગાવું પડે છે આ પ્રમાણે, ઊઠ અર્ધાંગિની ચાય જો મે કરી, ઊઠ અર્ધાંગિની ચાય જો મે કરી, તુજ વિના કોડિયા કોણ ઢીંચે, તુજ વિના કોડિયા કોણ ઢીંચે. અમે પૂછ્યું, સવારની ચા તમે બનાવો છો? તો કે હું બનાવું તો જ પીએ છે. મેં કહ્યું, એમને તમારા હાથની ભાવે છે? તો કે ના, એવું નથી, સવારથી સાંજ સુધી બધા ઘરના કામ છે મને ભાવે છે અને એનું પરિણામ મારા મિસિસને ભાવે છે. તો મેં કહ્યું, તમે શું શું કામ કરો છો? બધું જ. પણ કે આપણો વટ હો? મેં કહ્યું, કેવો વટ? તો કે અરે
હું કહું એટલે ઉભી થાય, હું કહું એટલે બેસી જાય. મારા ગુસ્સાની એની પર બહુ અસર થાય. તો કે કેવું? તો કે બપોરે 12 વાગે એટલે હું એને કહું ઉભી થા, ખડાક દઈને ઉભી થઈ જાય. મેં કીધું પછી? પછી હું કહું ચાલ પાણી ગરમ મૂક, ધડાધડ પાણી ગરમ મૂકી દે. પછી હું કહું ચાલ ચોકડી મૂકી દે પાણી, ફટાક દઈને પાણી મૂકાઈ જાય. મેં કહું પછી? પછી હું શિયાળામાં ગરમ પાણીથી વાસણ માંજું. આવી રીતે પત્નીને કડપમાં રાખે, ગુસ્સો કરે, પણ કામ બધા પોતે કરે. આવા પણ આવી દશા પણ ઘણા ઘરોમાં છે. હવે પાછા આપણે આગળ ઇન્ટરવ્યુ લેવા જઈએ છે. પતિનો ઇન્ટરવ્યુ. હવે એમણે શું કીધું? હે સવાર પડે જ્યારે સૂરજ ઉગે, ગામ આખું જાગીને કામ ધંધે વાળે. સવાર પડે જ્યારે સૂરજ ઉગે, ગામ આખું જાગીને કામ ધંધે વાળે. વાલી 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 મારી ઘર વાળી, એ તો કરે ગાળા ગાળી, હાથે સાવરણી ઝાલી, માને હુકમ કરે રે જીરે, સાવરણી ઝાલી માને હુકમ કરે. એમ તમને હુકમ કરે? તો કે હા. કેવો હુકમ કરે? ઓ લોઈ તરસ્યા, સાડી ના સેલ માં ચાલો જો, ઓલોઈ તરસ્યા, સાડી ના સેલ માં ચાલો જો, ડઝન એક સાડીઓ લઈ દો રસોડે તો જ રોટલી કરું, ડઝન એક સાડીઓ લઈ દો રસોડે તો જ રોટલી કરું. પછી મેં કીધું આટલી બધી તમારી ફરિયાદો છે? તો કે હા, હું તો કે મારા ફળિયાની જે કુંવારી છોકરીઓ છે ને, એમને બધાને ભેગી કરીને શિખામણ આપું છું. હું કેવી શિખામણ આપો છો? તો એ પણ એમણે સંભળાયું. શાણી સૌ કુમારિકા સમજજો, લાખેણી વાત માનજો, સુખે થી જીવવું હશે જીવનમાં, લગ્નની વાત ટાળજો. મેં કહ્યું પણ બધી કુંવારી કહો લગ્નની વાત ટાળી દેશે તો સંસાર કેમ ચાલશે, આપણા સમાજનું શું થશે? અને એટલા માટે જ આપણા વડીલોએ પણ કહ્યું છે કે લગ્ન એ તો લાકડાના લાડુ છે, ખાય ખાય, ના ખાય પસ્તાય, જોનારા પણ પસ્તાય, ખાનારા પસ્તાય. તો એવું કહેવાય છે કે માઈ પડ્યા એ માસુખ માણે, દેખનારા દાજે જોને, તીરે ઉભા જુએ તમાશો, એ કોડી નવ પામે જોને. પરણ્યા એ પસ્તાય, ના પરણ્યા એ પસ્તાય. અમારી પડોશમાં 2 સહેલીઓ રહે છે. એ લોકોની વાત હું સાંભળી ગયો, ખાસ તમારા માટે લઈને આવ્યો છું. એક સહેલી બીજીને કહે છે, અલી તને તો સાહિત્યમાં બહુ રસ છે નહીં? તો કે બહુ જ રસ છે, ગુજરાતના કેટલા લેખકોના ઘણા પુસ્તકો મેં વાંચી કાઢ્યા છે, મને કવિતાઓનો એટલો રસ છે. સારું, તું એટલું જરા કહે ને કે તારો ફેવરિટ લેખક કોણ? તો પેલી કે છે મારા હસબન્ડ. તો કે તમારા હસબન્ડ ફેવરિટ લેખક? શું લખ્યું છે એમણે? એ શું લખે છે? તો કે દર મહિને મારા માટે ચેક લખે છે. તો આવી રીતે પ્રેમ બંધનની સાથે સાથે આર્થિક બંધનો પણ સંકળાયેલા હોય છે, અને એવી રીતે પણ સંસાર ચાલતા હોય છે. એક પત્ની કહે છે, સાંભળો છો? અરે કહું છું, સાંભળો છો? જરા 500 રૂપિયા આપો ને. અને પતિનું મગજ ફાટ્યું. છે ને 500 રૂપિયા દર અઠવાડિયે, 300 રૂપિયા, 500 રૂપિયા, 700 રૂપિયા, 1000 રૂપિયા માગ 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 કરે છે. ના ના, જ્યારે તારે તારા રૂપિયાની છે ને આટલી બધી જરૂર પડે છે, અને દરેક વખતે રૂપિયા રૂપિયા રૂપિયા, કઈક બીજું માગ. તે કોઈ દિવસ મને એમ કહ્યું છે કે મને થોડી બુદ્ધિ આપો. તો એની પત્ની કહે છે, પણ વાલા તમારી પાસે જે હોય એ જ માગું ને. ભાઈ લગ્ન તો કરીએ,
પણ એમાં સૌથી પહેલી વાત આવે છે પસંદગીની, અને પસંદગીમાં જે માર ખાઈ ગયા છે એમની હૈયાવરાલ સાંભળીએ તો આપણે પણ રડી પડીએ. અને એટલા માટે જ અત્યારે સમાજ વ્યવસ્થામાં પસંદગીને મહત્વ આપવામાં આવ્યું છે. છોકરો છોકરી એકબીજાને જોઈ લે, પોતાના અનુકૂળ છે કે નહીં એ જોઈ લે, પછી લગ્ન કરે, પાછળથી પસ્તાવાનો વારો ના આવે. તો એક મિત્ર બીજા મિત્રને પૂછે કે એ હવે મને એમ લાગે છે કે મારું લગ્ન કરવાનો સમય પાકી ગયો છે અને હવે મારે લગ્ન કરી જ નાખવું છે. તો પેલો બીજો મિત્ર કહે છે, તું કેવી છોકરી પસંદ કરીશ? તો કે હું એ જ તો તને કહું છું, હું કેવી સાથે કેવી છોકરી સાથે લગ્ન કરું, ગુણવાળી કે રૂપવાળી? એટલે પેલો બીજો મિત્ર એકદમ ગંભીર થઈ ગયો, બેમાંથી એકે તારી સાથે લગ્ન નહીં કરે. તો કે તું કેવી રીતે કહી શકે છે? તો કે ગુણવાળી છોકરીને ગુણવાળો છોકરો જોઈશે અને રૂપાળીને રૂપાળો, તું તો ક્યાંય નથી. ઘણીવાર વીમો એ કેવી વસ્તુ છે કે વીમાનો એજન્ટ ઘરે આવ્યો, હસબન્ડને સમજાવ્યા, પોણો કલાક મગજમારી કરી અને કીધું કે તમારી પત્નીનો તમારો જોઈન્ટ વીમો ઉતરાવી લો, કાં તો જુદો પણ ઉતરાવી લો. તો પણ પતિ બાજુ પર લઈ ગયા એજન્ટને બીજા રૂમમાં જઈ અને એમ કહે છે, મારી એક વાત સાંભળો. તો કે શું? જો હું આજે મારી પત્નીનો કરોડનો વીમો ઉતરાવું અને મારી પત્ની આજને આજ મરી જાય તો મને શું મળે? વીમાનો એજન્ટ કહે છે, તમને જન્મ ટીપ કાં તો ફાંસી મળે. હવે આપણે લગ્નની વાતમાં પત્નીની વાત આવે છે એ તો જગ જાહેર છે, પણ કેટલાકને એક નહીં, બે નહીં, ત્રણ ત્રણ પત્નીઓ હોય છે, પાંચ પાંચ પત્નીઓ હોય છે. તો ઘણી વાર કેટલાક લોકો એવું કહેતા કે ભાઈ હું તો મારી પત્નીથી ત્રાસી ગયો છું, મારો સંસાર હવે ખાડે ગયો છે અને બહુ ત્રાસ થઈ ગયો છે. તો આપણને ઘણી વાર એમ થાય કે એક પત્ની વાળો જો આવી વાત કરે તો આ બે બેન ત્રણ ત્રણ વાળાનું શું થતું હશે? તો મારો પડોશી એ જ એનો દાખલો. એમને બે પત્નીઓ. એક દિવસ અચાનક મારા ઘરમાં આવી અને પોખ મૂકી, અરે રે રે લક્ષ્મીકાંત ભાઈ શું કરું, હવે હું ક્યાંય નો ના રહ્યો, શું કરું હવે? પોખ મૂકીને રડવા માંડી બધા, છાના રાખ્યા, આજુબાજુથી બધા ભેગા થઈ ગયા, ભાઈ તમે કેમ રડો છો, કેમ રડો, શું થયું છે? તો કે શું વાત કરું, મારથી કઈ કહી શકાતું નથી, એટલો મને ત્રાસ થઈ ગયો છે. તારે પેલા એમણે કીધું કે અરે ભાઈ અમારે તો ઘરમાં એક છે, તમારે તો બે બે છે, તમારે તો વધારે સુખ હોવું જોઈએ, એના બદલે તમે રડો છો? તો કે એ તો મોટો ત્રાસ છે. તો કે શું? તો કે પહેલી પત્ની મને છોડીને જતી રહી. તો અચ્છા એટલે તમે રડો છો? અરે ભલા માણસ, તમે એમાં દુઃખ ના લગાડો, એક ગઈ તો ભલે ગઈ પણ તમારા ઘરમાં બીજી તો છે ને. તો કે હા હું એટલે જ રડું છું, આ બીજી છે જવાનું નામ જ નથી લેતી. પૈસા પૈસા કેમ મેળવવા? એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓને પૈસા કેમ મેળવવા એ જરા જલ્દી આવડતું હોય છે. પુરુષોના ખિસ્સામાંથી પૈસા કેમ ખેંચી લેવા? પતિના કોટના ખિસ્સામાં સાંજે મૂકેલા પૈસા સવારે ગાયબ થઈ જાય અને એ બધો કસબ પત્નીનો હોય છે, એવું કહેવામાં આવે છે અને ઘણી જગ્યાએ એવું જોવામાં પણ આવે છે. તો બે સખીઓ, બે બહેનપણીઓ એકબીજા સાથે વાત કરતી હતી કે હવે હું બરાબર જાણી ગઈ છું કે મારા પતિ પાસેથી પૈસા કેવી રીતે પડાવવા. તો પેલી કે એમ શું કરે છે તું? તો કે વારે વારે મારા પતિને હું ધમકી આપું છું, હું મારા પિયર જતી રહીશ, પિયર જતી રહીશ, પિયર જતી રહીશ. એટલે પેલી કે છે, એમ તું પિયર જતી રહીશ એમ કે છે એટલે એ તને પૈસા આપી દે છે? તો કે ના, પણ પિયર જવાનું ભાડું તરત ગણી આપે છે. ઘણી વાર શું બનતું હોય છે કે ચોરી કરેલ માણસ એ સુખી પણ થતા હોય છે અને દુખી પણ થતા હોય છે, જેલમાં પણ જતા હોય છે અને લહેર પણ કરતા હોય છે. પણ દિલની ચોરી વાળાનું શું? પતિ એકવાર કહે છે કે ખરેખર હો કોઈએ સાચું જ કહ્યું છે કે ચોરી કરી હશે જીવનમાં એ ક્યારેક ને ક્યારેક તો પસ્તાવાનો છે જ. એટલે પત્ની કે તદ્દન સાચું બોલ્યા, લગ્ન પહેલા મેં તમારા દિલની ચોરી કરી હતી, આજે ટોપલે ટોપલે પસ્તાવું છું. અમારી પડોશમાં જે બહેન રહે છે લતાબેન, એ કે આ જેમ ફ્લેટમાં બધી બહેનો બપોરે ભેગી થાય અને વાતો કરે કે મારા પતિ આમ છે ને મારા પતિ આમ છે ને મારા પતિ આમ છે, ત્યારે પેલા લતાબેન કે તમારા બધા પતિ એટલે કંઈ નહીં, મારા પતિ આગળ તો દેશનો નેતા હોય કે ગમે તો એ માથું ઝુકાવે. ભલ ભલો માણસ મારા પતિ આગળ માથું ઝુકાવે? તો કેમ, એટલો મોટો અમલદાર છે તમારો પતિ? તો કે ના, હેર કટિંગ સલૂન ચલાવે. પતિ પત્ની વચ્ચે ઝઘડો જામ્યો,
અને આખું ફળિયું ભેગું થઈ ગયું. પત્ની કહે છે, નહીં, હું મારા દીકરાને ડોક્ટર બનાવીશ. એટલે પેલા કહે છે કે નહીં, ડોક્ટર નહીં, વકીલ. પેલા કે ડોક્ટર બનાવીશ, પેલા કે વકીલ બનાવીશ. બંનેમાં જામી પડી બરાબર. બધા ભેગા થઈ ગયા કે ભાઈ શું છે? તો કે ભાઈ મારે મારા દીકરાને ડોક્ટર બનાવવો છે, અને પેલી કહે છે કે ના, વકીલ બનાવવો છે. આ બંનેમાં મોટો ઝઘડો જામી ગયો. એટલે પછી ત્રીજા કોઈક વડીલ માણસ હતા, એમણે કહ્યું કે અલ્યા ભાઈ તમે ઝઘડો નહીં, તમે એક કામ કરો, તમે તમારા છોકરાને તો પૂછો શું બનવું છે, કારણ કે એ તો હજી જન્મ્યો જ નથી. એક પત્ની કહે છે કે મારા પતિ બોલે છે ને તો આખો દેશ સાંભળે છે. તો કે શું વાત કરો છો, એવું કેવી રીતે? તો કે ન્યૂઝ રીડર છે ટીવીમાં. એક ફ્રેન્ડ બીજા ફ્રેન્ડને કહે છે કે સુખી થવું હોય તો મારે કેવી દીકરી, કેવી છોકરી સાથે લગ્ન કરવા. એક મિત્ર બીજા મિત્રને પૂછે છે કે મારે સુખી થવું હોય તો કેવી છોકરી સાથે લગ્ન કરવા. તો પેલો બીજો કહે છે, તું એક કામ કર, મેં જેમ પસંદગી ઉતારી છે એવી તું ઉતાર. તો કેવી રીતે? તો કે જે ઘર બહુ સ્વચ્છ રાખતી હોય, જેને સારી રસોઈ બનાવતા આવડતી હોય, જે ખૂબ સારી તૈયાર થઈને બહાર આપણી સાથે આવી શકતી હોય, જેની સામાન્ય બુદ્ધિ બહુ જ સારી હોય, એની સાથે લગ્ન કર. તો એનો મિત્ર કહે છે, તું મારે ત્યાં આવી જજે, મારી નોકરાણીમાં આ બધા જ ગુણ છે. એક કાકા, એમનું ઘર એ ફળિયાના છેવાડે, સાંજ પડે એટલે અંધારું થઈ જાય ત્યાં. હવે આપણે એમ જેમ જાણીએ છીએ કે જ્યાં જ્યાં અંધારું હોય ત્યાં ત્યાં કેટલાક માણસો કાયમ આવતા હોય. હવે એક કોલેજન છોકરો છોકરી, એમના એ જે કાકાનું ઘર હતું એના કોટની પાછળ જ બેઠક જમાવેલી, અને ગુસપુસ ગુસપુસ વાતો કરતા હતા, પ્રેમલા પ્રેમલીની વાતો કરતા હતા, અને કાકાની નજર પડી ગઈ. એટલે કાકા ધીમે 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 કોટથી બહાર નીકળ્યા અને ત્યાં આગળ જઈને ઊભા રહ્યા ઝાડ પાછળ. પેલી છોકરીએ ધીમે રહીને પેલા છોકરાને ચુંબન કર્યું, કિસ કરી. એટલે કાકા હસતા હસતા બહાર આવ્યા અને છોકરીને ખબર પડી ગઈ કે કાકા જોઈ ગયા. એટલે કાકા પાસે આવી છોકરીને કે પ્લીઝ મારે તમને એક વાત કરવી. તકે શું? તકે તમારી બે આંખો ઉપર મારી આ 100-100ની બે નોટો નવી હું તમને આપું, એ તમારી આંખો ઉપર મૂકી દો તો આ તમે જે જોયું છે એ તમે કંઈ જ જોયું નથી એમ કહેશો? તો કાકા કહે છે, એમાં આટલા બધા પૈસા ખર્ચવાની કઈ જરૂર નથી. તો કેવી રીતે? તો કે તારા બે હોઠ મારા બે હોઠ ઉપર મૂકી દે તો કશો એક અવાજ એ નહીં નીકળે. કોલેજ જેન છોકરો છોકરી, એક આ બાજુથી સ્કૂટર લઈને આવે, એને સ્કૂટર જેવું આવ્યું છોકરીનું, એની સામે જ બીજો છોકરો આવીને ભટકાયો. છોકરો છોકરી બંને ભટકાઈને પડ્યા, સ્કૂટર આમ ફંગોળાઈ ગયું. એટલે પેલી છોકરી કહે છે, ભાન નથી પડતું આવી રીતે ચલાવો છો? પેલા કીધું, રોંગ સાઈડ તમે છો. છોકરીને એવું કીધું છોકરાએ, તમે રોંગ સાઈડ ચલાવો છો, આ રોડ તમારા બાપનો છે? એટલે પેલી છોકરી કે, તારા બાપનો છે? કે ના, આમ તો તમારા બાપનો છે પણ મને તો દેજમાં મળેલો છે. પત્નીએ કહ્યું, એ જરા સાંભળો ને, આપણી પડોશણ મમતા છે ને, એનો પતિ દરરોજ ઓફિસે જતી વખતે કેટલો પ્રેમ કરે છે, અને છેલ્લે કિસ કરીને પછી ઓફિસે જાય છે દરરોજ, અને તમે તમે હું આ કેવા છો? ઓફિસે જતી વખતે ક્યારે ક્યારે મને પાસે બોલાય છે? ના ના, પેલો મમતાનો પતિ મમતાને કિસ કરીને જાય છે, તમે કેમ નથી કરતા? તો કે પણ તે મમતા સાથે ઓળખાણ જ ક્યાં કરાવી છે મને? એક બેનપણી બીજી બેનપણી કહે છે કે, તારા પતિને સંગીતનો શોખ છે? તો કે હા, એમાં તો એમને બહુ એવોર્ડ મળ્યા છે. તો કે સંગીતમાં શેનો શોખ છે એમને? તો કે એલાર્મ ઘડિયાળ વગાડે છે, ઘડિયાળનું એલાર્મ વગાડે છે. પત્નીએ એકવાર કહ્યું કે, તમે લગ્ન પછી મને એક કિસ કેમ નથી આપતા, ચુંબન કેમ નથી આપતા? તો પતિ કહે છે, નહીં, મારા દાદા દાદી કહી ગયા છે કે પત્નીને બહુ મોહે લગાડવી એ જોખમ છે. પેલા પશા કાકા, એ એકવાર શહેરમાં ગયા, શહેરમાં ગયા હોટલમાં ઉતર્યા, હોટલમાં ઉતરી બે દિવસ રોકાયા, શહેરમાં ફર્યા, અને પછી સીધા જવાનું થયું ગામડે. એટલે પાછા બસ સ્ટેન્ડ ઉપર રિક્ષા કરીને આવી ગયા. બસ સ્ટેન્ડ પર આવ્યા પછી એમને ખબર પડી કે મારી તો છત્રી રહી ગઈ છે ત્યાં હોટલમાં, રૂમમાં રહી ગઈ.
એટલે પાછા આવ્યા. જ્યારે પાછા આવ્યા ત્યારે એમનો હોટલનો રૂમ બીજાઓને અપાઈ ગયેલો, અને એની અંદર એક કોલેજન છોકરો છોકરી એ બંને જણા હતા. હવે કાકા કે મારે છત્રી કેવી રીતે લેવી, અંદર છત્રી રહી ગઈ છે. બારણે આમ કાન માંડ્યા તો અંદરથી અવાજ સંભળાવા માંડ્યા, છોકરીનો અવાજ હતો. છોકરાએ પૂછ્યું, વાલી તારા ગાલ કોના છે? તો કે ડિયર તમારા. આ તારી સુંદર આંખો છે એ કોની છે? તો કે ડિયર તમારી. પછી કે તારી આટલી સરસ લચકદાર કમર કોની છે? તો કે ડાર્લિંગ તમારી. પછી કાકાથી રહેવાની બહારથી બૂમ પાડી, જો હવે છત્રીનો વારો આવે તો કહી દેજે કે મારી છે. એક મિત્રે બીજા મિત્રને ઓફિસમાં આવ્યું, કીધું કે આટલા બધા ઢીમણા કેમ થઈ ગયા છે, માથું ફોડીને કેમ આવે છે, માથામાં લોહી બોહી નીકળી ગયું છે, આટલા બધા ઢીમચા થઈ ગયા છે. તો કે તારી ભાભીએ મને ફૂલ માર્યું ને એટલે. તો કે જા જા, હવે ફૂલમાં કઈ આટલું વાગતું હશે? તો કે જોડે આખું કુંડું હતું. એક ડોશીમાં દાંત પડાવવા ગયા દવાખાનામાં, ડોક્ટરે કીધું મોં ખોલો. ડોશીમાએ ખોલ્યું, પછી કે હજી મોં ખોલો. ડોશીમાએ હજી વધારે મોઢું પહોળું કર્યું. પછી કે માજી હજી સહેજ વધારે મોટું મોં કરો. પેલી એ થાય એટલું મોં કર્યું. પછી કે હવે સહેજ જ. એટલે ડોશી કહે છે, રોયા દાંત પાડવાનો છે તો મોઢામાં બેહીને દાંત પાડવાનો છું તું. એક છોકરી ટ્રેન ઉપડું ઉપડું થઈ રહી હતી ને પ્લેટફોર્મ પર પ્રવેશી, થોડીક વાર થઈ ત્યાં તો ટ્રેન ચાલુ થઈ ગઈ, ટ્રેન ઉપડી પણ ગઈ અને પાછળ છોકરી દોડતી જાય. અર્જન્ટ એને જવાનું હતું, આ ટ્રેન પકડવાની હતી. હાંફળી ફાંફળી એકદમ ટ્રેનનો છેલ્લો ગાર્ડનો ડબ્બો હતો એ એના હાથમાં આવી ગયો, ચડી ગઈ. એ ડબ્બામાં જેવી ગઈ એટલે ગાર્ડ પણ જોવાનો હતો ખુશ થઈ ગયો કે હા. એટલે ગાર્ડને એમ થયું કે લાવ ને જરા મજાક કરું. એને ચોટલો ખેંચ્યો, ચોટલો ખેંચ્યો એટલે પેલી કહે છે, શું કરો છો, તમને કઈ ભાન છે? તો ગાર્ડ કહે છે, તો ગાડી ઉભી રાખવા માટે ચેન ખેંચતો હતો. દોડ દઈને એક લાફો મારી દીધો. એટલે ગાર્ડ કહે છે, લાફો કેમ માર્યો? કારણ કે વગર કારણે ચેન ખેંચો અને ગાડી ઉભી રહે એની આ સજા છે. જ્યોતિષીની આગાહી હતી. એક બેનપણીએ કહ્યું કે 5 વર્ષ પહેલા જ્યોતિષીએ આગાહી કરેલી મારા માટે. તો એની બીજી બેનપણીએ કીધું કે શું આગાહી કરી હતી? તો કે 1 કરોડપતિ સાથે તારો પ્રેમ થશે, પછી એની સાથે તારું લગ્ન થશે, પછી તારે 2 બાળકો થશે. તો પેલાએ કહ્યું કે સાચી પડી પછી આગાહી, જ્યોતિષીની આગાહી તમારી સાચી પડી? તો કે થોડીક પડી ને થોડીક ના પડી. તો કે પણ કેવી રીતે? તો કે 1 કરોડપતિ સાથે પ્રેમ થયો, 2 બાળકો પણ થયા, પણ લગ્ન ના થયું. જેલમાં 2 કેદીઓની વાતચીત. કેદીઓ 2 જુદા જુદા ગુનાસર પકડીને આવેલા, એમાં એક જ રૂમમાં બંનેને પૂરેલા. તો પેલા એમ કીધું કે ભાઈ તું કેટલા વર્ષની અહીંયા જેલમાં છું? તો કે 2 વર્ષ. તો કે તારી પત્નીને તું મૂકીને આવ્યો છું તો તને વિશ્વાસ છે એ 2 વર્ષમાં કોકની જોડે ભાગી જશે? તો પેલો કે નહીં ભાગી જાય. તો કે કેમ? તો કે એક કે એ બહુ જ સારી સ્ત્રી છે, બીજું કે એ મને ખૂબ પ્રેમ કરે છે, અને ત્રીજું કે આ જેલમાં જ છે. સમાજ સેવિકા ફરતા ફરતા એવી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જતા રહ્યા, બધાની ખબર રાખતા થાય, બધાના સુખ દુઃખ પૂછે. તો એમણે પણ પૂછવા માંડ્યા બધે ઘરે ઘરે જાઓ. એક ઘરની અંદર અંદર ઝઘડો ચાલે, મા બાપ ઝઘડતા હોય, બારણે છોકરો ઉભો રહેલો, બારણું બંધ. એટલે સમાજ સેવિકાએ કહ્યું કે બેટા તારા પપ્પા મમ્મી ઝઘડે છે? તો કે હા, મારા પપ્પા મમ્મી બંને ક્યારના ઝઘડે છે કલાકથી. તો કે એમ, શું નામ તારા પપ્પાનું? તો કે મોહનભાઈ. તારા બાપ કોણ? તો કે એ જ વાત, તો ઝઘડો ચાલે છે.
અમારા ફળિયામાં એક કાકા રહે છે, એ મને કે મારે તમને મારી સાથે લઈ જવા છે પાવાગઢ જાત્રા કરવા માટે. હું તો ખુશ થઈ ગયો, મેં કહું ચાલો આવીશ, મારે પણ જાત્રા કરવાની છે. કાકા કે જો તમારે એક પૈસો કાઢવાનો નહીં, બધું ભાડું મારા તરફથી. મેં કહું સારું. તો કાકાની સાથે બસ સ્ટેન્ડે ગયા. કાકા એ બસમાં, મેં કહું પાવાગઢની બસ કેટલા વાગે? તા કે તમારે કંઈ બોલવાનું નહીં, ચિંતા કરવાની નહીં, મારામાં વિશ્વાસ રાખવાનો, હું તમને પાવાગઢ જ લઈ જાઉં છું, પછી તમારે કચકચ નહીં કરવાની. મેં કહું સારું. તો બસમાં બેઠા, પાવાગઢની બસમાં બેઠા, બરાબર નડિયાદ આવ્યું એટલે ઉતરી ગયા. મેં કેમ કાકા તમે ટિકિટ ક્યાં લીધી? તા કે નડિયાદ નહીં. તો કે મેં તમને કીધું તું ને તમારે વચ્ચે પૂછવાની, ઉતરી ગયા. પછી બે જ મિનિટમાં પાછી કંડક્ટરે બેલ મારી એટલે પાછું બારણું ખોલાવ્યું ને પાછા એ જ બસમાં બેસાડી દીધું મને. મને કહે ચલો બે જાઓ. વળી અમને ટિકિટ લીધી, બરોડાની ટિકિટ લીધી. પાછી બસ બરોડા ઉભી રહી, અમને ઉતાર્યા બરોડા. પછી પાછી બસ એ નહીં એ ઉપડી, અમને પાછા બેસાડી દીધો. કાકાને મેં કહ્યું કાકા આમ કેમ? તા કે કશું કીધું ને પૂછવાનું નહીં. પાવાગઢ ઉતર્યા પછી મેં એમને પૂછ્યું કાકા હવે મને સમજાવો કે આ શું કર્યું તમે? ત્રણ ત્રણ વાર મને ટિકિટ લેવડાવી, તમે ટિકિટ લીધી ને મને ત્રણ ત્રણ વાર નીચે ઉતારાડાવ્યો, પાછો બેસાડાવ્યો, આવું કેમ કર્યું? તા કે બેટા ડોક્ટરે મને એવું કહ્યું છે કે લાંબી મુસાફરી કરવાની નહીં. અમૃતલાલ બહુ જ સારા માણસ, તો બહુ નિરાશ થઈને બેઠેલા. મેં જેને પૂછ્યું અમૃતલાલ તમે નિરાશ કેમ છો? કેમ આટલા બધા મોહ પડી ગયું છે તમારું ને નિરાશ થઈને બેઠા છો? એટલે શું કરું, કહેવા એવું નથી. મેં કીધું હું તમારો મિત્ર છું, મને વાત કરો, શું વાત છે? તો કે મારા ઘરનો રસોઈયો અને મારી પત્ની એ બંને પ્રેમમાં છે. ઓહો, મેં કીધું આ તો બહુ ખોટું થયું, આના માટે કંઈ ઉપાય તો કરવો પડશે. તો કે હા, મેં એમને સલાહ આપી કે તમે રસોઈયો બદલી કાઢો. તો કે ના, રસોઈ તો એટલી સરસ બનાવે છે, એટલી સરસ બનાવે છે કે ના પૂછવાનો વાત. તો મેં કીધું એમ કરો તમે તમારી પત્નીને છૂટાછેડા આપી દો. તો કે ના, એ તો બને જ નહીં, એને તો હું ખૂબ પ્રેમ કરું છું. તે દિવસે કંઈ માન્યા નહીં. અઠવાડિયા પછી હસતા હસતા એ મને રસ્તા પર મળ્યા. હું કેમ છો, આજે કંઈ ઉદાસી બધી તમારી જતી રહી, કંઈ શું કર્યું તમે? તો કે બસ ફેંસલો કરી નાખ્યો. મેં કહું શું કર્યું? તો કે જે સોફા પર બેસીને એ લોકો પ્રેમ કરતા હતા એ સોફો જ વેચી માર્યો મેં. શેઠાણી ગયા હતા પાર્ટીમાં, આયાને ઘર સોંપીને ગયા છોકરાઓને, સાચવજે જો કોઈ તોફાન મસ્તી કરે નહીં. સારું, ચાર પાંચ છોકરાઓ ઘરમાં. પાર્ટી પતી ગઈ, શેઠાણી ઘેર આવ્યા અને નોકરાણીને પૂછ્યું કે કોઈ તોફાન કર્યું તું? નાતી વખતે છોકરાઓ બરાબર સખણા રહ્યા હતા ને? તો કે હા, આમ તો બીજા બધા સખણા રહ્યા હતા, એકને બાદ કરતા. કોણ? તો કે પેલો જાડિયો નથી. તો કે કોણ પેલો જાડિયો? તો કે પેલો સૌથી મોટો, ચશ્મા પહેરે છે. તો ખાલી એ તો મારો વાર હતો. હવે મેં તમને જેમ કહ્યું હતું પેરાડીની વાત, તો એવી રીતે